અમરેલી જિલ્લાના સુરાપુર ગામમાં 1.5 વર્ષની બાળકી બોરવેલમાં ગરકાવ. બાળકીને બચાવવા સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમ દ્વારા પ્રયાસો ચાલુ. બચાવ કાર્યમાં રોબોટની પણ લેવાઈ રહી છે મદદ. બાળકી અંદાજીત 50 ફૂટના અંતરે હોવાનું પ્રાથમિક અનુમાન. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી અશોકસિંહ જાડેજાના 4 દિવસના રિમાન્ડ કોર્ટે કર્યા મંજૂર. 19 દિવસથી ભાગતા આરોપીએ આજે પોલીસ સમક્ષ કર્યું સરેન્ડર. પોલીસે 7 દિવસના રિમાન્ડની કરી હતી માગણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડા પ્રાંત કચેરીની લીધી ઓચિંતી મુલાકાત. રોજિંદી કાર્યવાહી સાથે ઈ ધરા કેન્દ્રની કામગીરીનું કર્યું નિરીક્ષણ. આણંદ જિલ્લાના સારસા ગામના ગ્રામજનોને મળી સાંભળી રજૂઆત. આરોગ્ય, રોડ મરામત સહિતની રજૂઆતોનો તાત્કાલિક ઉકેલ લાવવા અધિકારીઓને સૂચના. ઇટલીના અપુલિયા ખાતે G7 શિખર સંમેલનમાં ભાગ લેવા પહોંચ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. આઉટરીચ રાષ્ટ્ર તરીકે ભારત સંમેલનમાં હાજર. સંમેલનમાં એઆઈ, ઉર્જા, આફ્રિકા અને ભૂમધ્ય સમુદ્ર ઉપર ધ્યાન કરાશે કેન્દ્રિત. ઇટલીમાં G7 સમિટમાં ભાગ લેતા પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિવિધ વૈશ્વિક નેતાઓ સાથે યોજી દ્વિપક્ષીય બેઠક. બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનક સાથે કરી મુલાકાત. બંને દેશોના નેતાઓ વચ્ચે સેમિકન્ડક્ટર, ટેકનોલોજી અને વેપાર ક્ષેત્રે સહયોગ વધારવા થઈ ચર્ચા. તો યુક્રેન અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે પણ પીએમની વિઝિટ. શાળા વિદ્યાર્થીઓના કિલ્લોલથી ફરી ગુંજી ઉઠી છે ત્યારે આરટીઓ ફૂલ એક્શન મોડમાં. અમદાવાદમાં પોલીસે કરી સ્કૂલ વાહનોની સરપ્રાઇઝ ચેકિંગ. ચાલુ વાહને મોબાઇલના ઉપયોગ ઉપર કરાશે કડક કાર્યવાહી. રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ અને ડાંગ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં. ચોમાસાના આગમન સાથે રાજ્યભરના જિલ્લાઓમાં વિવિધ વ્યવસ્થા સાથે તંત્ર સજ્જ.